નમસ્તે, જય શ્રી કૃષ્ણ. જ્ઞાનપથ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે. તો ચાલો અભ્યાસ ચાલુ કરતા પહેલા આપણે ભગવાનને યાદ કરીશું. તો ચાલો બધા મારી સાથે શ્લોક બોલશે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ શિખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિડમ ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવ દેવ. ધોરણ HKG, વિષય અંગ્રેજી. અંગ્રેજીમાં આજે આપણે પુસ્તકમાં જ પૂરવાનું છે. તો ચાલો પહેલાં અંગ્રેજીનું પુસ્તક કાઢી લેશે. તો ચાલો પેજ નંબર 16 કાઢશે બધા. 16 ઉપર તમને શું આપેલું છે? તો કે 5 અને 6. તો ચાલો 5 એટલે 5. તો ચાલો આ શેનું ચિત્ર છે? તો કે મોસંબીનું. ચાલો આપણે ABCD બોલી છીએ. એમાં O ફોર ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી. તો આ શું છે? નારંગી. તો કેટલી નારંગી છે? તો એ આપણે ગણીશું. 1 2 3 4 5. તો ચાલો આ બાજુ આ શેનું ચિત્ર છે? તો કે ભીંડાની સિંગ છે ને. તો કેટલી સિંગ છે? ભીંડો તો બધાને ભાવતો જ હશે. તો ચાલો ગણીશું આપણે. 1 2 3 4 5. તો ચાલો આપણે 5 આજે કરવાનું છે. તો ચાલો પહેલી લાઇનમાં આપણે 5 ઘૂંટવાનું છે. તો ચાલો પેન્સિલ અને રબર લઈ લેશે બધા. તો ચાલો લખશે 5 5 5 5. ચાલો થઈ ગયો. હવે નીચે લખવાનું છે. બ્લુ લીટી તમને દેખાય છે, ત્યાં આડી લીટી કરવાની, પછી ઊભી લીટી કરવાની અને નીચેથી વળાંક લઈ લેવાનું. બ્લુ લીટીથી ચાલુ કરવાનું અને બ્લુ લીટી સુધી લઈ જવાનું. તો ચાલો નીચે આપણે લખીશું 5 5 5 5. ચાલો હવે નીચે લખશું 5 5 5. બોલતું જવાનું અને લખતું જવાનું એટલે તમને યાદ પણ રહી જાય. 5. ચાલો હવે નીચેની લાઈનમાં આવી જશે. 5 5 5 5 અને 5. તો ચાલો આ બાજુ આવી જશે. શું લખેલું છે? તો કે ગૃહકાર્ય. ગૃહકાર્ય પણ તમને અહીંયા કરાવી છે ખાલી. તો ચાલો અહીંયા પહેલી લાઇનમાં આપણે ઘૂંટવાનું છે. તો ચાલો ઘૂંટીશું આપણે 5 5 5 5. ચાલો નીચેની 3 લાઇન છે એ તમારે હોમવર્કમાં કરવાનું છે. ચાલો હવે નીચે આવી જશે. તો શું અહીંયા આપેલું છે? 6 6 એટલે 6. તો ચાલો આ શેનું ચિત્ર છે? તો કે સીતાફળનું છે ને, સીતાફળનું ચિત્ર. તો ચાલો સીતાફળ બધાને તો ભાવતા જ હશે. તો ચાલો આપણે ગણીશું 1 2 3 4 5 6. ચાલો આ બાજુ શેનું ચિત્ર છે? તો કે ગાજર. ગાજરને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે કેરટ. કેરટ એટલે ગાજર. તો કેટલા ગાજર આપેલા છે? તો કે ગણીશું 1 2 3 4 5
સિક્સ. તો ચાલો હવે આપણે સિક્સ લખવાનો છે. તો સૌ પ્રથમ આપણે શું કરવાનું હોય, પહેલી લાઇનમાં શું આપેલું છે, ઘૂંટવાનું આપેલું છે. તો ચાલો પહેલાં આપણે ઘૂંટીશું. શું કહેવાય આને, સિક્સ. સિક્સ સિક્સ સિક્સ. ચાલો હવે નીચે આપણે લખવાનું છે. ચાલો ધીમે ધીમે લખશે, બ્લુ લીટીથી ચાલુ કરવાનું અને બ્લુ લીટી સુધી લઈ જવાનું. તો થઈ ગયો સિક્સ. ચાલો ધીમે ધીમે લખશે બધા. સિક્સ સિક્સ. ચાલો હવે નીચેની લાઇનમાં લખશે, સિક્સ સિક્સ. ચાલો સિક્સ લખશું આપણે, સિક્સ સિક્સ. ચાલો હવે નીચે આવી જશે, સિક્સ 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 સિક્સ. ચાલો સિક્સ લખાઈ ગયો તમારે. ચાલો બાજુમાં આવી જશે, શું લખેલું છે, તો કે ગૃહકાર્ય. તો ગૃહકાર્યમાં આપણે પહેલાં શું આપેલું છે, સિક્સ ઘૂંટવાનું આપેલું છે. તો ચાલો ઘૂંટીશું આપણે, સિક્સ સિક્સ સિક્સ. તો ચાલો નીચેની ત્રણ લાઇન તમારે હોમવર્કમાં કરવાની છે. તો ચાલો હોમવર્કમાં આ ફાઇવ કરવાનો છે અને સિક્સ કરવાનો છે. ચાલો પેજ નંબર 17 ઉપર આવી જશે. તો ચાલો પેજ નંબર 17 ઉપર આપણે પહેલાં સૂચના વાંચીશું. શું છે, તો કે કેપિટલ મૂળાક્ષરને તેના નાના મૂળાક્ષર સાથે જોડો. તો ચાલો આ નાનો મૂળાક્ષર છે. તો આપણે સ્મોલ એબીસીડી તો શીખ્યા નથી આપણે, તો આ પેજ આપણે પછી કરીશું. જ્યારે આપણે સ્મોલ એબીસીડી ચાલુ કરી ત્યારે આ પેજ આપણે કરીશું. તો ચાલો પેજ નંબર 18 ઉપર આવી જશે. તો ચાલો પેજ નંબર 18 ઉપર આવી ગયા બધા. શું છે, તો કે ડી ફોર ડોગ. ડોગ એટલે કૂતરો. પણ અહીંયા તમને શું આપેલું છે, ડી ફોર ડોલ. ડોલ એટલે ટીંગલી. અને અહીંયા શું આપેલું છે, ડી ફોર ડોંકી. ડોંકી એટલે ગધેડો. અને ડી ફોર ડીશ. ડીશ એટલે રકાબી. તો ચાલો ડી ફોરના કેટલા આપણે મૂળાક્ષ, તો ચાલો આમાં તો આપણને કેટલા બધા આપેલા છે ડી ફોર ડોગના, તો કેટલા શબ્દો થાય છે. પણ આપણે ડી ફોર ડોગ એટલે કૂતરો, એટલે ડી ફોર ડોગ જ આપણે બોલીશું. તો ચાલો પહેલાં આપણે ઘૂંટવાનું છે, તો પહેલાં ઘૂંટીશું. ડી ફોર ડોગ. તો ચાલો બાજુમાં આપણે લખવાનું છે. તો કેવી રીતે લખવાનું છે, તો કે લાલ લીટીથી ચાલુ કરીને બ્લુ લીટી સુધી આપણે ઊભી લીટી કરવાની છે અને પછી પાછળ આવી રીતે રાઉન્ડ કરીને લખવાનું છે. તો થઈ ગયો ડી ફોર ડોગ. તો ચાલો બાજુમાં આપણે લખીશું, ડી ફોર ડોગ. ડી ફોર ડોગ. ચાલો હવે નીચે નીચે તમને ઘૂંટવાનું છે. તો પહેલાં ઘૂંટીશું આપણે, ડી ફોર ડોગ. ડી ફોર ડોગ. ચાલો હવે લખવાનું છે, ડી ફોર ડોગ. ડી ફોર ડોગ.
D for dog. D for dog. ચાલો હવે ત્રીજી લાઇનમાં આવી જશે. D for dog. 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 તો ચાલો ડી ફોર ડોગ થઈ ગયો તમારે. અને નીચે તમને બીજી એબીસીડીનો ડી ફોર ડોગ આપેલો છે, પણ એ આપણે અત્યારે કરવાનો નથી. ચાલો પેજ નંબર 19 ઉપર આવી જશે. શું છે ઉપર તમને આપેલું? તો કે ગૃહકાર્ય. તો ગૃહકાર્ય પણ આપણે અહીંયા પહેલાં કરાવી જ છીએ. તો ચાલો પહેલાં શું આપેલું છે? ઘૂંટવાનું છે. તો ચાલો પહેલાં ઘૂંટીશું આપણે. શું કહેવાય? ડી ફોર ડોગ. ડી ફોર ડોગ. હવે લખવાનું છે ડી ફોર ડોગ. ડી ફોર ડોગ. D for dog. 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 અને નીચેની લાઇન તમારે હોમવર્કમાં કરવાની છે. અને અહીંયા ડી ફોર ડોગ છે એ બીજી એબીસીડીનો છે, તો એ તમારે કરવાનો નથી. તો ચાલો આજનું આપણે લેસન જોઈ લેશું. લેસનમાં શું છે આપણને? શું આપેલું હતું મેં? તો કે પેજ નંબર 16 ઉપર તમારે 5-6 કરવાના છે. અને પેજ નંબર 18 અને 19 ઉપર ડી 18 અને 19 ઉપર આપણે 18 ઉપર તો તમને મેં પૂરાવેલું જ છે, ખાલી 19 ઉપર તમારે ડી ફોર ડોગની બીજી લાઇન આ તમારે કરવાની છે. તો તમને યાદ રહ્યું લેસન શું?